જ્યાં સિંહ દીપડા વસે છે એવા ગીરના જંગલની વચ્ચોવચ્ચ 54 નેસ આવેલા છે અને એમાં વસે છે માયાળુ માલધારીઓ. આ માલધારીઓની દુનિયા બહુ નિરાળી છે. અમે અને રાજભા ગઢવી એક વખત ગીરના જંગલમાં ખજૂરી નેસમાં સાથે થઈ ગયેલા. આ નેસ જેવા જ 54 નેસ છે એમાં વસતા માલધારીઓની મહેમાનગતિ જો તમને માણવા મળે તો તમે ખરેખર જ કહી ઉઠો કે કાઠિયાવાડમાં કોઈક દિવસ ભૂલો પણ ભગવાન. માલધારીઓ શહેરી ચમકદમક અને ગાડી બંગલાના સપનાથી દૂર છે, પરંતુ એમની અંદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં જે મહેમાનને ભગવાન ગણવાની પરંપરા છે એ બિલકુલ જીવંત છે. અને કઠિન પરિસ્થિતિઓમાં રહેતા હોવા છતાં તમે જ્યારે એમને ત્યાં જાઓ ત્યારે તાસડીમાં દૂધ ભરીને આપે અને દૂધની સાથોસાથ અપાર પ્રેમ પણ તમને પીરસે. એમના ચહેરા ઉપર મહેમાન ઘરે આવ્યાનો આનંદ હોય છે. શહેરોમાં આજે આવું જોવા મળતું નથી. આપણે તો કોઈને ઘરે જવું હોય તો પણ સમય લઈને જવો પડે છે અને જઈએ તો પણ શુગર છે કે શુગર નથી એ બધું પૂછીને કોઈ પણ વસ્તુ પીરસવામાં આવે છે. ગીરના નેસમાં તમે આ જુઓ, રાજભા ગઢવી આમ તો કોઈ ગીરના જંગલના નેસમાં કોઈ મહેમાન નથી, કારણ કે પોતે પણ લીલા પાણી નેસમાં ઉછરેલા છે અને ગીરનું જ સંતાન છે. એટલે જ તમે એમના જે એમના કંઠમાં જે સરસ્વતી છે અને જે લહેકો છે એમાં તમને ગીરની છાંટ વર્તાયા વગર રહેતી નથી. તો આ ગીરના માલધારીઓના જો તમે મહેમાન બનો તો તમને અનેરો આનંદ મળે અને એક સંતોષની અનુભૂતિ મળે. આપણે આપણી ભાગદોડમાંથી શહેરોમાં દૂર દૂર ઊંચાઈ ઉપર પહોંચવાના સતત સપના જોતા રહીએ છીએ અને જે વર્તમાન ક્ષણ હોય છે એ જતી રહે છે. જ્યારે માલધારીઓ સિંહ દીપડાની વચ્ચે અપાર સંઘર્ષો વચ્ચે જીવે છે અને છતાં એ પ્રત્યેક ક્ષણમાં જીવતા હોય છે અને એક કુદરતના ખૂળે જીવવાનો જે આનંદ હોય છે એ માણતા હોય છે. તો ક્યારેક ગીરના જંગલ તરફ જાઓ તો વન વિભાગના કાયદાનું પાલન કરી અને આવા કોઈ માલધારીની સાથે રહેવાનો તમને મોકો મળે તો જરૂરથી થોડી ક્ષણો એમની સાથે વિતાવજો. તમને જીવનનો સાચો પરિચય ત્યાંથી મળી જશે. તો આપણે અત્યારે ગીર તરફના જે રસ્તા છે એમની સફર કરી રહ્યા છીએ. વાતાવરણ તો ખૂબ જ આહલાદક છે. જંગલ ખાતાની મંજૂરીથી તમે મુખ્ય માર્ગ પરથી ઉતરી અને નેસ તરફ જઈ શકો છો. નેસને જોતા જ તમારું મન ખુશ થઈ જાય, તમને પ્રકૃતિના ખોળે સાચા આનંદનો અહેસાસ થાય. પરંતુ અહીંયા વસનારા લોકોની પણ ઘણી બધી સમસ્યા છે. આ સમસ્યાને જાણવા માટે માલધારીઓ સાથે એમના મનની વાતને જ્યારે સાંભળી ત્યારે એ વાતો પણ લોકો જાણે અને ખાસ તો તંત્ર જાણે એ પણ એટલું જ જરૂરી છે. હવે પછી જે વિડીયો સિરીઝ છે એમાં માલધારીઓના મનની વાત હું તમારી સમક્ષ રજૂ કરીશ. માલધારીઓનું જીવન કેવું છે એવો વારસાગત રીતે ઘણા બધા વર્ષોથી અહીં વસે છે જંગલનો એમનો અનુભવ કેવો છે. વરસાદથી તરબતર લીલાછમ ગીરના ખોળે આવા જ આહલાદક વિડીયોઝ અને રોમાંચક સિરીઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર કરી શકો છો, લાઇક અને કોમેન્ટ કરી શકો છો.